નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સેમેસ્ટર ટુમાં લેટ્સ રીડ મોર ચાલો બધું વાંચીએ એનો લાસ્ટ યુનિટ યુનિટ ફાઇવ અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ એના વિશે જોઈશું આ લેશનમાં તમે સ્ટોરી તો સાંભળી જ છે અલાદીનની અને એનો એક મેજિકલ લેમ્પ તો એના વિશે સ્ટોરી આપેલી છે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લાસ્ટ યુનિટ યુનિટ ફાઈવ આ લેસનમાં આપણને અલાદીન અને સામે એનો જીન કે આપણે બધાને આ સ્ટોરી ખબર છે કે અલાદીન એક લેમ્પ હોય છે એ ઘસે છે અને એવી રીતે એમાંથી એક જીન નીકળે છે અને જે જીન છે એની બધી વિશની જે ઈચ્છાઓ છે એ કમ્પ્લીટ કરે છે તો અહીંયા જ આપણે આપણું લેસન જોઈએ અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા હવે સ્ટાર્ટિંગથી વાત કરીએ છીએ કે અલાદીનનો જે જન્મ છે એ અરેબિયા અરબસ્તાનમાં થયો હતો હી વોઝ ધ સન ઓફ વિડો વિડો એટલે બ્રેકેટમાં એનો મિનિંગ આપે છે કે વુમન વુઝ હસબન્ડ હેઝ ડેડ એટલે કે વુ વુમન જે એવી સ્ત્રી કે જેનો વુઝ એટલે જેનો હસબન્ડ હેઝ ડેડ કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે એટલે કે આપણે વિડો અને એનો મિનિંગ એમ કહેવાય કે વિધવા સ્ત્રી તો તે વિધવા માતાનો પુત્ર હતો વન ડે એક દિવસ અ સ્ટ્રેન્જર સ્ટ્રેન્જ સ્ટ્રેન્જર એટલે અજાણ્યો અજાણ્યો વ્યક્તિ ટૂંક હિમ ટુ અ કેવ ટૂંક એટલે લઈ જવું અને કેવ કેવ એટલે ગુફા હોલો પ્લેસ ઇન માઉન્ટેન એક એવી ગુફા કે ત્યાં એને લઈ ગયો એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇન સાઇડ ઇન એટલે કે અંદરથી અને એને એમ કહ્યું કે અંદરથી એક જૂનો ચિરાગ અહીંયા લેમ્પ લેમ્પ એટલે કોઈ દીવો અથવા તો એમ કહેવાય કે બલ્બ એવું લેમ્પ નહીં પણ ત્યાં ચિરાગની વાત કરી છે તો કે એક ઓલ્ડ જૂનો લેમ્પ ચિરાગ બ્રિંગ એટલે લાવવું તો કે એ લઈ આવવા એને કહ્યું એક સ્ટ્રેન્જર અજાણ્યા વ્યક્તિએ હી ઓલ્સો ઓફર્ડ અલ્લાદ્દીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્ક અને એને એવી ઓફર કરે છે એટલે કે એને એવું કહે છે કે એ જે આ કામ કરી દેશે કે અંદરથી જે લઈ આવી આપશે લેમ્પ એના માટે એને સિલ્વર કોઈન એટલે કે સિલ્વર ચાંદીનો અને કોઈન એટલે સિક્કો તો કે આ કામ માટે તેણે અલાદીનને ચાંદીનો સિક્કો આપવા પણ કહ્યું કે તું આ કામ કરી દે એટલે હું તને ચાંદીનો સિક્કો આપીશ અલાદીન વેન્ટ ઇન સાઇડ હવે અલાદીન અંદર ગયો બટ પણ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ બી ગેટ આઉટ હવે એ અંદર ગયો પણ એ ડરી ગયો અફ્રેડ એટલે ડરવું અને બહાર આવી જવા માગતો હતો ગેટ આઉટ એટલે બહારની સાઈડ આવવું બહાર આવી જવા માંગતો હતો ધ સેન્જર હવે જે અજાણ્યો વ્યક્તિ હતો પર્સન નોટ નોન અજાણ્યું એટલે આપણે જેને જાણતા નથી એવો વ્યક્તિ જે સ્ટ્રેન્જર વોઝ અ સ્કોરર વિકડ મેજિશિયન હવે મેજીશિયન એટલે જાદુગર હવે વિકડ કેવો હતો તો કે દુષ્ટ જાદુગર હતો એ એક એવો અજાણ્યો જે વ્યક્તિ દુષ્ટ જાદુગર હતો ડ બ્લોકડ બ્લોકડ એટલે કે સ્ટુડ ઇન અ વે ઓફ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ફોર ધ લેમ્પ હવે એને શું કર્યું કે જે અજાણ્યો દુષ્ટ જાદુગર હતો તેણે ગુફાનો જે દરવાજો હતો એ દરવાજાને ઓપનિંગ એટલે કે જે સાઈડથી ખુલ્લું હતું એ દરવાજો બંધ કરી દીધો અને ચિરાગ લઈ આવવા હુકમ કર્યો અને ઓર્ડર આપે છે અને હુકમ કરે છે એટ ધેટ ટાઈમ એ સમયે દસ કોરસ રિંગ ફેલ ઓફ હવે એ સમયે શું થયું તો કે જાદુગર જે મેજિશિયન હતો એની જે રીંગ હતી ફેલ ઓફ એટલે કે ગેટ રિમોવ ગોટ રિમૂવ રિમોવડ એટલે આમ કહેવાય કે નીકળી જવી પડી જવી તો ફેલ ડાઉન એની જે ફેલ ઓફ એની જે વીંટી હતી જાદુગરની રીંગ એ પડી ગઈ અલાદીન સ્લીપ ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર અને અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી સડનલી જીની અપિયર્ડ અને એ વીંટીમાંથી એક જીન જીની જેને આપણે કહેતા એ જીન અપીયર્ડ થયો દેખાવા લાગ્યું એટલે કે અપિયર દેખાયો એને નજર આવ્યો હાજર થયો એની સમક્ષ આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ અને પછી એને કીધું કે હું આ વિટીનો જીન છું હી સેડ તેણે એવું કહ્યું વોટ ઇઝ યોર વિશ તમારી શું ઈચ્છા છે સમથિંગ વન વોન્ટ્સ વિશ એટલે સમથિંગ વન વોન્ટ્સ તમે શું ઈચ્છો છો અલાદીન રિપ્લાયડ અલાદીને કહ્યું કે આઈ વોન્ટ ટુ ગો હોમ હું ઘરે જવા ઈચ્છું છું લો એન્ડ બી હોલ્ડ અલાદીને એવું કહ્યું કે મારે ઘરે જવું છે તો એ લો એન્ડ બી હોલ્ડ એટલે કે જુઓ તો ખરા હી હેડ ગોન હોમ તે ઘરે પહોંચી ગયા એટલે કે જે જીન હતો એ એને ઘરે પહોંચાડી દે છે અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ હવે અલાદીને જે થર્ડ પેરેગ પેરેગ્રાફ કે અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ હવે અલ્લાદીને હજુ હાથમાં એ ચિરાગ પકડી રાખેલો હતો હેલ્ડ એટલે પકડી રાખવું કે પોતાના હાથમાં હજી એ ચિરાગ હતો વેન હી ટ્રાયડ ટુ ક્લીન ઇટ સોરી ટ્રાય ટી આર વાય ટી આર આઈ ઇડી વેન હી ટ્રાયડ હવે જ્યારે તે એ પ્રયત્ન કરે તેને સાફ કરવાનો ક્લીન કરવાનો ઇટ અ સેકન્ડ જીની અપીયડ હવે એમાંથી તરત જ બીજું જીન હાજર થયું આઈ એમ ધ જીની ઓફ ધ લેમ્પ હી સાઇડ પાછું તેણે એવું કહ્યું કે હું આ ચિરાગનો જીન છું વોટ ઇઝ યોર કમાન્ડ તમારો કમાન્ડ આદેશ શું છે અલાદીન સ્માઈલ્ડ શાયલી અલાદીને શરમાઈને શાયલી એટલે શરમાઈને એને આ ઓર્ડર આપ્યો એને કમાન્ડ આપ્યો મતલબ પોતાની જે હતી એને કહ્યું ફૂડ પ્લેસ એટલે એમ કહે છે ખાવાનું લો એન્ડ બી હોલ્ડ ઇટ વોઝ ડન જુઓ તો ખરાબ અને તે કામ થઈ ગયું એટલે કે એ જેવી અલાદીન કાંઈ પણ વિશ કરે તો એની વિશ કમ્પ્લીટ થઈ જાય તો તમે આ જોયું તો હશે એટલે આ વાર્તા તમને ખ્યાલ જ હશે હવે એના પછીના પેરેગ્રાફમાં ફ્રોમ ધેન ઓન અલાદીન એન્ડ હિઝ મધર બીકમ રીચ એન્ડ હેડ અ પ્લેસ જ્વેલ્સ ફૂડ સર્વન્ટ હવે ત્યારથી ફ્રોમ ધેન એમ કહેવાય કે તે પછીથી હવે એની પાસે અલાદીન પાસે અને તેની માતા એ બીકમ બની ગયા શું તો કે રીચ પૈસાદાર એન્ડ હેડ પ્લેસીસ એના પાસે ઘણા બધા પ્લેસ હતા જ્વેલ્સ એટલે કે સોનું ચાંદી એવા દાગીના હતા રત્નો હતા મહેલ અને ફૂડ ખોરાક હતા સર્વાન્ટ નોકરો પણ હતા હી મેરિડ હાલીમાં હવે એના જે મેરેજ થયા એ હાલીમાં સાથે થયા એ હાલીમાં કોણ તો કે ધ સુલતાન્સ ડોટર એ સુલતાનની દીકરી હતી હાલીમાં એની સાથે એના મેરેજ થયા વન ડે એક દિવસ ધ સ્કોરર કેમ ટુ ધ પ્લેસ હવે એક દિવસ એ દુષ્ટ જાદુગર છે એ આવે છે ચેન્જ ચેન્જ અપીરિયન્સ હવે એનો જે દેખાવ હતો એ દેખાવ એ બીજા જ દેખાવમાં આવે છે ડિસ્ગાઈઝડ એટલે એમ કહેવાય ડિસ્ગાઈઝડ વેશ પલટો કરવો કે વેશ બદલી અને એ પછી અહીંયા આવે છે એઝ અ પેડર પેડલર પેડલર એટલે ફેરિયાના વેશમાં આવે છે પર્સન વુ સેલ્સ સમથિંગ કે કોઈપણ વ્યક્તિ કાંઈક વેચવા આવતું હોય પેડલરના વિશ્વમાં છે હાલિમાં ડીડ નોટ નો ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ હવે હાલમાં હતી એ જાણતી હતી કે આ જે ચિરાગ છે જે લેમ્પ છે એ એક મેજિકલ છે એટલે કીધું કે એ ચિરાગ જાદુઈ જીન ચિરાગ છે તો એવું એને ખબર નહોતી એની હવે જે જાદુગરના વેશમાં આવ્યો હતો એને આ હાલિમાં જાણતી ન હતી કે આ જે ચિરાગ છે એ જાદુ જાદુઈ છે તો એણે એ જાદુગરને આપી દીધો ઇમિડિયેટલી તરત જ એટ ધેટ મોમેન્ટ ઇમિડિયેટલી એટલે તરત જ અને એમ કહેવાય કે એટ ધેટ મોમેન્ટ એ જ સમયે ધ સ્કોરર ઓર્ડર્ડ ધ જીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્લેસિઝ ટુ અ ફાર ઓફ લેન્ડ હવે એ જાદુગરે શું કર્યું તો કે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો હવે એના હાથમાં એ ચિરાગ આવી ગયો એટલે એને તો ખબર જ છે તો તરત જ એને જીનીને એવો આદેશ આપ્યો કે આ જે પ્રિન્સેસ રાજકુમારી છે અને આ જે પ્લેસ છે આ જે સ્થળ હતું એને દૂર દૂર પ્રદેશમાં એટલે કે આ જે મહેલ છે એ મહેલને દૂર દૂર પ્રદેશમાં લઈ જવાનો એવો ઓર્ડર આપી દીધો હુકમ આપ્યો ફાર ઓફ લેન્ડ એટલે કે દૂર દૂરના પ્રદેશમાં વેન અલાદીન ફાઉન્ડ ઓફ ફાઉન્ડ ઓફ ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ હેડ ડિસઅપિયર્ડ ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય અહીંયા અપિયર્ડ એનું ડિસઅપિયર્ડ ઓપોઝિટ છે અપિયર એટલે દેખાવું પ્રત્યક્ષ હાજર થાવ અને ડિસઅપિયર્ડ એટલે ગુમ થઈ જાઉં અદૃશ્ય થઈ જાઉં તો હવે અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની હિઝ વાઇફ ડિસઅપિયર્ડ ગુમ થઈ ગઈ છે અદૃશ્ય છે દેખાતી નથી કે નોટ પ્રેઝન્ટ ધેર તે દેખાતી નથી ત્યારે તેણે શું કર્યું હતું કે હી કોલ્ડ ધ જીની ઓફ ધ રિંગ એન્ડ સેડ હવે એની પાસે જે વીંટી હતી એ વીંટીનો જે જીની હતો એ જીનીને તેણે બોલાવ્યો અને કહ્યું ટેક મી ટુ માય વાઈફ એટ વન્સ હવે એને કીધું કે હમણાં જ માને મારી પા પત્ની પાસે લઈ જા લો એન્ડ બી હોલ્ડ અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ યુનાઇટ ફરી એક થમ એટલે કે અલાદીન જે જીની હતો એ જીનીએ અલાદીન અને તેની પત્ની બંનેને ફરી મળી ગયા એટલે કે એને પાછા બંનેને મળાવી દીધા વેન ધ સ્કોરર વોઝ એઝ સ્લીપ દે ટૂક અવે ધ લેમ્પ હવે જ્યારે એ જાદુગર ઊંઘતો હતો એઝ સ્લીપ ઊંઘતો હતો અંદરમાં હતો ત્યારે ટૂક અવે ધ લેમ્પ એ લેમ્પને ચિરાગને લઈ લીધો અલાદીન રબડ ધ લેમ્પ રબ રબ એટલે ઘસવું તો કે અલાદીને તે લેમ્પને ઘસ્યો ધ જીની વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટ ફૂલ ઓનર હવે એ જે જીની હતો એ લેમ્પનો જે જીની હતો એ હેપી થયો ખુશ હતો કારણ કે ટુ બી વિથ હિઝ રાઇટ ફૂલ ઓનર ઓનર એટલે માલિક અને રાઇટ ફૂલ એટલે કે ખરો એનો જે સાચો માલિક હતો ખરો માલિક હતો એને પાછો મળી ગયો એટલા માટે એનો જે જીની હતો એ ખુશ હતો વેન અલાદીન ટોલ્ડ ધ જીની લેટ્સ ગો હોમ કે જ્યારે અલાદીને તેને કહ્યું કે જીની ચલો ઘરે જઈએ ધ પ્લેસિસ રોઝ રોઝ એટલે ઉંચકાયો લિફ્ટ અપ ઓર કેમ અપ કે જ્યાં જાદુગર લઈ ગયો હતો ઉમાંથી એ ઇન ટુ ધ એર એન્ડ ફ્લોટેડ ફ્લોટેડ એટલે હવામાં ઉડવું તો એ હવામાં ઉડે છે આપણે ઘણી વખત સિરિયલોમાં ને એવું જોતું જોયું હોય છે કે જાદુ કરે છે તો જાદુ કરવાથી જે મહેલ હોય ને એવું બધું જાણે હવામાં ઉડતું હોય તો અહીંયા એવું સ્ટોરીમાં કહે છે કે જેની એ મહેલને હવામાં ઉચક્યો અને સ્વપ્નમય રીતે જાણે હવામાં ઉડતો હતો એને ડ્રીમલી ડ્રીમલી એટલે સ્વપ્નમય રીતે બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ અને સુલતાનના કિંગડમ એટલે કે રાજ્યમાં તેઓ પાછા આવી ગયા તો આ હતી અલાદીન એન્ડ હિઝ મેજિકલ લેમ્પની સ્ટોરી કે અલાદીનનો એક રિંગનો જીની અને બીજો લેમ્પ ચિરાગ એનો જીની તો પછી છેલ્લે એના એને પ્રિન્સેસ અને જે રાજમહેલ હતા એના મળી જાય છે તો અહીં આપણું યુનિટ ફાઇવ કમ્પ્લીટ થાય છે અને આપણા જે લેટ્સ રીડ મોર એના જે પાંચ લેસન હતા એ પણ અહીં કમ્પ્લીટ થાય છે તો આપણું યુનિટ ફાઈવ સેમ ટુ નામ યુનિટ ફાઈવ અને એ આપણા અહીં કમ્પ્લીટ થાય છે થેન્ક યુ